मोडासाना बोर्डी टांडामा मतदारों में रोष जोवा मळी रह्यो छे। वर्तमान धारासभ्यनो भारे विरोध, प्राथमिक सुविधाओं ने लईने ग्रामजनोए रोष ठालव्यो। तो रोड, पाणी अने शिक्षणनो अभाव होवाथी नाराजगी दर्शावी। तो गाममां जवानो एक थी दोढ किलोमीटरनो रस्तो न होवाथी हालाकी। तो आजादीना दायकाओ पछी पण सुविधाओथी वंचित ग्रामजनो, तो चूंटणी आवे एटले पग पकड़े छे, त्यारबाद गायब थई जता होवानो आक्षेप कर्यो छे। तो कोंग्रेसमां उम्मेदवार बदलवानी ग्रामजनोनी उग्र मांग छे। तो मोडासाना बोर्डी टांडामां मतदारोमां रोष जोवा मळी रह्यो छे। वर्तमान धारासभ्यनो भारे विरोध, प्राथमिक सुविधाओने लईने ग्रामजनोए रोष ठालव्यो छे। तो रोड, पाणी अने शिक्षणनो अभाव होवाથી નારાજગી દર્શાવી છે। આ ગામની અંદર લગભગ મહિના પહેલા હું આવ્યો તો આ ગામ જોડે બેઠો હતો, સરપંચને ભાઈ રમેશભાઈને બધા જોડે। આ લોકોની સમસ્યાઓ બધી આ ગામમાં ખરેખર હું પહેલી વાર આવ્યો, પણ મને બેરી બેરી આવ્યો તો વરસાદનો સમય હતો અને આવા જવાનું બહુ મને કાઠું પડી, ગાડીમાં ખરેખર મારે પંચર થઈ ગયું ગાડીમાં, એવી પરિસ્થિતિ હતી। ત્યાર પછી આવ્યા પછી આ લોકોને જોયું તો બહુ પરિસ્થિતિ બહુ ડેન્જર હતી, આ લોકો બધી રજૂઆત કરી, એ રજૂઆત અમે માન્ય ધારાસભ્યશ્રીને કીધી, ભાઈ આ ગામમાં આવા પ્રશ્નો છે તો તમે આને રજૂઆત સોલ્યુશન લાવી દેજો, પણ એનું સોલ્યુશન આવ્યું નથી। અને આ વાતો સાહેબ એક બે ગામ નથી, 25 ગામોનો વિરોધ છે આવો તો, કે રાજુભાઈ કોઈ ગામોમાં કોઈ કામગીરી કરી નથી, માટે આ વખત કોંગ્રેસમાં ખરેખર ચહેરો બદલો તો રિઝલ્ટ મળે, બાકી રિઝલ્ટ મળે નહીં છે। જંગલની વચ્ચે કોઈ પાક મળતું નથી, એમની તારોની સગવડો કરો તો આ વ્યક્તિ જીવી શકે છે એવા લાગે છે તમને, એને ખાવાનું અનાજ નથી પણ મળતું, એ કેવી રીતે જીવો સાહેબ? એમની મકાનનો કોઈ ઠકાણા નથી, એ ઝૂંપડામાં રહે છે, કોઈ સમયે વાવાઝોડું આવે છે, એ સમયે મકાન પડી જાય તો એની આખું ખબર લે, બધા પોતપોતાના ઘરમાં ઊંઘી જાય ત્યારે કોણ જોવો? વિધાનસભાની ચૂંટણીમાં સાહેબ અમારું એક જ છે કે રાજુભાઈ ધારાસભ્ય બેવાણા બન્યા, અમારું કોઈ ગામમાં વિકાસ થયું નથી। પ્રથમ એમને અમે પહેલીવાર અહીંથી જ અમારા બોરડી ટાંડાથી અમે એમને ચાલુ કર્યું હતું એમનું પ્રચાર, અને બે વખત એમને અમે ધારાસભ્ય બનાવ્યા, પણ અમારી અમે સાહેબ કંઈ જોયું નહીં, અમારું કોઈ ગામની અંદર વિકાસ નથી, કોઈ પાણી નથી, અમારા ભણતરમાં સ્કૂલની અંદર કોઈ અમારી સ્કૂલની બહુ જ સમસ્યા સાહેબ, સ્કૂલની અંદર અમારી બે જ ઓરડા છે અને 8મી તક અત્યારે સ્કૂલની અંદર છોકરા ભણે છે। એટલે સાહેબ શ્રીને વિનંતી છે બધાને જ કે અમારી સરકાર કોઈ બી સારો વ્યક્તિ આવે અને અમારી સામે ગરીબ માણસ સામે ધ્યાન ધરે એવી અમારી અપેક્ષા રાખીએ છીએ। અમારા રોડ રસ્તાઓ અથવા તો પાણીની પણ વ્યવસ્થાઓ અથવા તો ગરીબોનો કોઈ મકાનો અથવા તો કોઈ એવા ગરીબ માણસો છે એમને ખોટા જે લાભો મળવાના હોય એ મળ્યા નથી, એના માટે અમે સાચી સરકાર શોધીએ છીએ। એના માટે હું સરપંચ તરીકે એક રજૂઆત કરું છું કે અમારા પહેલાં રોડ રસ્તા ક્લિયર થવા જોઈએ, એ પછી અમને કંઈક અમારી પબ્લિકને સુવિધા મળે। રાજુભાઈ તો ચાલે જ નહીં કોંગ્રેસની અંદર, રાજુભાઈને આપણે બદલવા પડશે આ વખત, કેમ કે બબે વખત અમે જ લાવનાર છીએ અને અમને કહે કે તમે અમને વોટ નથી આપ્યો, એટલે રાજુભાઈ નહીં ચાલે। જો રાજુભાઈને તમે ટિકિટ આપશો કે કદાચ રાજુભાઈ આવશે તો અમારા ફરિયામાં એમને આવવા નહીં મળે।